દહેગામ તાલુકાના લવાડ ગામે આવેલા સોમનાથ મહાદેવ મંદિર 500 વર્ષ પુરાણું છે અને દર વર્ષે રાજુભાઈ ભુવા તથા ગામજનો દ્વારા છેલ્લા 5 વર્ષથી 31 ગજની ગજા ચડાવીને અન્નભોજનનું આયોજન કરવામાં આવે છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના શિવ મંદિરોમાં આજે શ્રાવણ માસના છેલ્લા દિવસ એટલે અમાસના દિવસે દહેગામ તાલુકાના લવાડ ગામે આવેલા શિવ મંદિરોમાં ભાવિ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે દહેગામ તાલુકાના લવાડ ગામે આવેલ સોમનાથ મહાદેવનું મંદિર 500 વર્ષ પુરાણું છે અને આ મંદિરે છેલ્લા ઘણા વર્ષોથી રાજુભાઈ ભુવા અને ગ્રામજનોના સહયોગથી 31 ગજની ધજા ચઢાવવામાં આવે છે અને આજે આ મંદિરમાં દહેગામ તાલુકાના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ તેમજ એપીએમસીના ચેરમેન સુમેરુભાઈ અમીન અને પ્રમુખ કેતનભાઈ પટેલ જેવા આગેવાનોએ સોમનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી તેમજ આ શિવ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી હતી. લવાડ ગ્રામજનો અને રાજુભાઈના સહકારથી અને ભોજનનું પણ આયોજન કરવામાં આવતું હોય છે ને આજે શ્રાવણના છેલ્લા દિવસે શિવ મંદિરે ભક્તોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી અને આજે હર હર મહાદેવના નારા સાથે શિવ મંદિરો ગુંજી ઉઠ્યા છે. આમ દહેગામ તાલુકાના શિવ મંદિરોમાં આજે શિવ ભક્તો ભગવાન ભોરાનાથના દર્શન કરીને પાવન થાય છે. અગરસિંહ ચૌહાણ, ZSTV, દહેગામ.